ઓ માસી અહીંયા થી લઈને ત્યાં સુધી બધે અમારી વાડીઓ જ વાડીઓ છે. દૂર સુધી દેખાય ને ત્યાં સુધી એમની જ જમીનો છે. બાજરી જુવાર કેટલા બધા ખેતરો છે. બહુ મોટા જમીનદાર છે માસી. એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવું હોય ને તો ટ્રેન નો ઉપયોગ કરવો પડે. પણ કેસર આપણા ગામમાં તો હેલિકોપ્ટર ઉતારવાની જગ્યા જ નથી. છે ને એમના 700 એકર નો ડુંગર, એના પર ઉતારશે જમાઈ રાજ ને. ઓ માસી, તમે ક્યારે હેલિકોપ્ટર જોયું છે ખરી? એ તો આમ હવામાં જોડ્યા કરે ડગ 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 ડગ, અને મારા જીજાજી તો ડાયરેક્ટ આવશે આમ ધપ કરીને પેરાશૂટ માંથી કૂદકો મારશે. કેવી રીતે કૂદકો કરીને? આઈ મમ્મી બહુ દુખે છે, પ્લીઝ છોડ ને. તને પીન લેવા મોકલી ને તો એ બૈરાઓને પીન મારવા બેસી ગઈ. ચાલ આ છોડ ને મમ્મી. કે આ મમ્મી મારી બુટી દુખે. ચાલ કરે, ચાલ ચાલ. આ મમ્મી દુખે છે, છોડ ને. તને મારા માટે પ્રેમ જ નથી રહ્યો. હા, પ્રેમ કરવા માટે તને લઈને આવી છું આજે. કેસર, ગોપી, આજે માનસી ને છોકરો જોવા આવવાનો છે, એ જાણતી હોવા છતાં શું લેવા આવી અહીંયા? એમાં એવું છે ને માસી, બહુ અગત્યનું કામ છે કેસર નું. એમ ચલ તો જો ગોપી, બધા કામ પડતા મૂકી દેવાના, ગમે તે ક્ષણે મારે ત્યાં મહેમાન આવશે. મમ્મી સાંભળ ને, બે જ મિનિટ, હું ખાલી બે જ મિનિટમાં પાછી આવી જઈશ. સાચું, ત્રીજી ક્ષણે મારે તું ઘરમાં જોઈએ ને ચોથી મિનિટે પરવારી જવી જોઈએ, નહીતર વાત છે તારી. મમ્મી હું અહીંયા છું, તારો તો જાવી. તું બોલ શું થયું? બિઝનેસ ની વાત કરવી છે. અહીંયા નહીં, ચાલ મારી સાથે. ઘર શોધવામાં કોઈ તકલીફ નથી પડી ને? અને મુસાફરી કેવી રહી? તરસ જ રહી હોય ને, આટલી સરસ ગાડી હોય ત્યાં. હર્ષવર્ધન સિંહજી દેખાતા નથી, ક્યાં ગયા? કે પછી સીધા ડ્યુટી પર જ ગયા? નીકળી ગયા છે, આવતા જશે. આવો ને, આવો ને, અંદર આવો, આવો. વિક્રમસિંહ જાડેજા. હું છે આપ? હર્ષવર્ધનસિંહ રાઠોડ. તમે? મેં તમને ઓળખ્યા જ નહીં. એકચ્યુઅલી બહુ મોડું નથી થયું ને, ડ્યુટી પરથી ડિરેક્ટ આવ્યો એટલે. અચ્છા. હા, એના લોકલ પોલીસ સ્ટેશને ગયો તો તેના મિત્રોએ બાઇક લઈને જવા જ ના દીધો, કીધું કે ગાડી લઈને જાઓ એટલે. ના ના, બે પૈડા વાળી કરતા ચાર પૈડા વાળી સારી. પણ મને રિંગ કરવી જોઈએ ને, હું ગાડી મોકલત ને. આપણી પાસે ગાડી છે અને ડ્રાઈવર પણ છે. હે ડ્રાઈવર, હું લગ્ન માટે તૈયાર છું. સરસ, તમારે ડ્યુટી પર જવાનું મોડું થતું હશે. જય સોમનાથ. જય સોમનાથ. તો લગ્નની તૈયારીઓ કરવા માંડીએ. એક રિક્વેસ્ટ છે, આ લગ્ન બહુ ધામધૂમથી કરવાની જરૂર નથી, એકદમ સાદાઈથી થાય ને એવી મારી ઈચ્છા છે. પ્લીઝ. હર્ષવર્ધનસિંહ, અમે તમને પૂછ્યું તમને છોકરી પસંદ છે કે નહીં, અને તમે એનો જવાબ આપી દીધો. તમારું કામ અહીંયા પૂરું થયું. હવે અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ એ બરાબર ધ્યાનથી સાંભળજો. લગ્ન વખતે વરવધુએ માત્ર 3 કામ કરવાના હોય છે. પહેલું, ઘરવાળા કે સમયે એ મુહૂર્તે ચોરીમાં હાજર થઈ જવાનું. બીજું, કોર મહારાજ જે કંઈ કહે ને
એ ફક્ત સાંભળવાનું, અને ત્રીજું લગ્નમાં ફોટા પડાવતી વખત સરસ રીતે દાંત દેખાય એમ હસવાનું. હર્ષવર્ધન, તમારા લગ્નનો વિષય તમારા માટે અત્યારે અહીંયા પૂરો થયો. બાકીનું જે કંઈ કરવાનું છે એ અમે કરીશું. સમજ્યા? આ વર્દીમાં ગુંડાગીરી કરવા આવ્યો છે? ગુંડાગીરી જરા નમવાનું નથી. હા હા, દૂર રહો, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ, સળગાવી દઈશ હું પોતાને. બરાબર છે, બરાબર છે જીતુ. પૂરું નામ શું છે તારું? અરે બોલ, એટલે ખબર પડે કે કોને બલિદાન આપ્યું. જીતેન્દ્ર પટેલ. જીતેન્દ્ર પટેલ. પાકીટ છે તારી પાસે? પાકીટ છે? હા. તેમાં તારા મા બાપનો ફોટો પણ હશે? હા છે છે. વેરી ગુડ. તો એક વાર એ ફોટો કાઢ અને જો કે તું આત્મહત્યા કરીને મરી જઈશ તો એમની શું હાલત થશે? એમનો વિચાર કર્યો છે એક પણ વાર? માન થશે માન એમને જીતુ પ્રત્યે. અમર થઈ જશે જીતુ. શહીદ જીતેન્દ્ર પટેલ. હા શહીદ જીતેન્દ્ર પટેલ. આ મરશે ને તો આની પાછળ બધા જ લોકો મરશે. હા મરશે મરશે. અને લાગે છે કે આ બધા તારી પાસે મરશે? હા મરશે. જો દોસ્ત, જીવનથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી હોતું, અને ચર્ચાથી દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકે છે, અને જીવીશ તો દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકીશ. અને જરાક મારી પર્સનલ ઓળખ કરાવો તો. કરાવી આપ. એસીપી હર્ષવર્ધન સિંહ રાઠોડ, રહેઠાણ રાજગઢ ગામ. આપણી જિલ્લા માર્કેટ કમિટીમાં જેટલા ફળોના ટ્રક આવે છે ને, એમાંનો 7% માલ આમનો જ હોય છે. ગુજરાતના સૌથી મોટા ફળની વાડીઓના માલિક. 250 એકરમાં ફળોની ખેતી, 25 એકરમાં ફૂલોની ખેતી. એસટી સ્ટેન્ડ પર તમારું જે હોર્ડિંગ લાગ્યું છે ને, ગુલાબના હાર પહેરેલું, એમાં જે ગુલાબના ફૂલ છે ને, એ અમના ખેતરના જ છે. અરે એટલું જ નહીં, 1200 ભેંસ, 200 ગાય, 200 ગીર ને કાંકરેજની ગાય સાથે ભવ્ય ડેરી ફાર્મનો બિઝનેસ, જે અમના પરિવારનો જ છે. અરે એટલું જ નહીં, જિલ્લાની બહાર પણ 2 કારખાનામાં અમની પાર્ટનરશિપ છે, અને પોતાની 2 સુગર ફેક્ટરી પણ છે. હા તો રાજભા, હવે શું કિંમત લગાવી મારી માફીની? અચ્છા, તો તમે એ છો? મિસ્ટેક થઈ, પણ અહીંયા આવીને આજે અમે 1001% રાઈટ કામ કર્યું છે. કેવી રીતે? તમે પણ બિગ શોટ ને અમે પણ બિગ શોટ. ભણવાનું તો પૂરું થઈ ગયું છે ને? એ તમે જાણો ને એવી આ જાણે, હું તો અભણ છું, મને શું ગતા ગમ હોય. હા બિલકુલ સાચું બોલી તું. સાંભળો, હું શું કહું છું, તમે લોન લઈને માનસીને ફોરેન ભણવા મોકલી, પણ એના ભણતરનો કઈ ઉપયોગ નથી થઈ રહ્યો. એને એકાદ નોકરી કરવા દીધી હોત તો સારું હતું. એ ચૂપ 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 ડેડી. એ ત્યાં જો બેરા, પહેલી અને છેલ્લી વાર કહું છું આ વાત, તમારો મગજમાં ફિટ કરી દેજો. સેવગઢના વિક્રમસિંહનો આ ખાનદાની પરિવાર છે. આ ઘરની સ્ત્રીઓ 12 પૈસા કમાવા જાય ને, એ કોઈ કળે ચલાવી નહીં લેવાય. પેલી 7 પેઢીથી આ થયું નથ, થવાનું પણ ના. હું તો એટલે કહેતી હતી કે એ ફોરેન ભણીને આવી છે એટલે. તમે કહેવા વાળા કોણ? હું? આપણા ઘરની સ્ત્રીઓ બહાર જઈને પૈસા કમાય એટલો ભિખારી પરિવાર ના થાપો. આપણા ઘરની સ્ત્રીઓએ ઘરના કામ કરવાના અને મર્યાદામાં રહેવાનું. સમજાણું? ડેડી ડેડી. અરે વાહ, કેટલી સરસ શાઇન મારે છે તમારી આ લાકડી. ડેડી તમે એમ હાથમાં પકડી હોય ને
એકદમ ખાનદાની માણસ લાગો. એમ લાવજો,